રાજ્યભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે ત્યારે સિવિલ હોસ્પિટલની સુવિધાઓમાં સતત વધારો કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં વધુ એક વધારો થવા જઈ રહ્યો છે દર્દીઓના ઘસારાને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં નવી બિલ્ડિંગ ઊભી કરવામાં આવશે જેના માટે ગાંધીનગર કન્સલ્ટન્ટ વિભાગની ટીમ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર સાથે સુવિધાઓ પણ વધુ મળી રહે તે માટે તબીબી અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદી અને મેડિકલ કોલેજ ડીન ડોક્ટર સામાણી દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી આ પગલે આજ રોજ ગાંધીનગરથી ટીમ પણ મુલાકાતે આવી હતી અને તબીબી અધિક્ષક સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો આ અંગે અબતક સાથેની વાતચીતમાં તબીબી અધિક્ષક ડોક્ટર આર એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે દર્દીઓનું ભારણ વધતા અને તેમને સુવિધાઓમાં વધારો આપવા માટે હાલ સિવિલ પ્રાંગણમાં જ્યાં એમ્સ છે ત્યાં અને 7, 10, 11 નંબરના વોર્ડ સાથે એક્સરે વિભાગ છે તે બિલ્ડિંગ પાડી ત્યાં અદ્યતન સાધનો સાથે 12 માળની બિલ્ડિંગ ઊભી કરવામાં આવશે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે આ સૌરાષ્ટ્ર અને કચ્છ સેન્ટર હોવાથી આમાં વર્કલોડ બહુ વધારે હોય દરરોજ 4000થી વધારે ઓપીડી હોય છે જે સિવિલ હોસ્પિટલ અમદાવાદનું ઇક્વલ છે એટલે આનું વર્કલોડ મુજબ અને ખાસ કરીને જે એનએમસીનું જો ગાઈડલાઈન છે આ મુજબ આપણે એવી તૈયારી કરેલી છે કે એક નવી હોસ્પિટલ આપણે અહીંયા બનવાની તૈયારી છે આ નવી હોસ્પિટલ માટે પીઆઈયુ સાથે સંલગ્ન રહીને પહેલાં એચઓડીને મિટિંગ લીધી એચઓડીને એક્સપર્ટ કમિટી બનાવી એક્સપર્ટ કમિટીની રિપોર્ટ આવી ગઈ આ રિપોર્ટ આપને પીઆઈયુને મોકલ્યું છે અને પીઆઈયુ બધી સંકલન કરીને ત્યાંથી કન્સલ્ટન્ટ મૂકવાનું તૈયારી છે આ કન્સલ્ટન્ટ જ્યારે મુકાય ત્યારે આપણે બધું તૈયારી સાથે આપણે બહુ મોટું એટલે આપણે જે હાઈરાઈઝ બિલ્ડિંગ કહેવાય હાઈરાઈઝ બિલ્ડિંગ G+12 એટલે ગ્રાઉન્ડ ફ્લોર પછી 12 માળનું બિલ્ડિંગનું આપણે હોસ્પિટલ બનશે એટલે અત્યારે જે પીડીયુ સિવિલ હોસ્પિટલને જે છે આમાં પેડિયાટ્રિક્સ અને એટલે બાળકો અને માતાઓ આ માટે તો 500 બેડનું હોસ્પિટલ ઓલમોસ્ટ બની ગયા છે એટલે બાકી જે ડિપાર્ટમેન્ટ છે બાકી ડિપાર્ટમેન્ટમાં અમુક ડિપાર્ટમેન્ટ એટલે કે સર્જરી ડિપાર્ટમેન્ટ માટે અને ઓર્થોપેડિક્સ ડિપાર્ટમેન્ટ માટે અલગથી બિલ્ડિંગ છે પણ આ સિવાય જે બિલ છે અને આમાં મેડિસિન કહેવાય પલ્મોનરી મેડિસિન કહેવાય ઇમરજન્સી મેડિસિન કહેવાય અને આ સિવાય જે અલગ અલગ બ્રાન્ચો છે આનું જે હમણાં કીધું કે એનએમસીનું ગાઈડલાઈન મુજબ અને આપનું વર્કલોડ મુજબ નવી ઓપીડી નવું અપસે નવી તૈયારી નવા ઇન્ડોર એટલે આ માટે જે એક્સટેન્શન કરવાનું છે આ માટે આપણા આ નવી બિલ્ડિંગનું એટલે હજી તો પ્રાઇમરી સ્ટેજમાં છે એટલે આ બધું પીઆઈયુ અત્યારે કન્સલ્ટન્ટ મૂક્યું છે અને કન્સલ્ટન્ટ સાથે મિટિંગ થવાનું છે આ પછી કેટલું ખર્ચે આવશે આ પીઆઈયુ બધું બતાવશે એટલે અત્યારે જે પ્રપોઝડ પ્લેસ છે આમાં અત્યારે જે પહેલાં જે એમ્સ બિલ્ડિંગ હતું આ અને પછી એક્સરે અને પછી જે આ જે 7, 10, 11 આ જે છે આ પ્રોપોઝડ એરિયા છે આ પ્રોપોઝડ એરિયા ઉપર આ નવી હોસ્પિટલ બનવાનું પ્લાનિંગ છે અને જે આ મેડિસિન વોર્ડ છે આ મેડિસિન વોર્ડ આપના જે કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ છે જે જ્યાંથી આ કેટી ચિલ્ડ્રન હોસ્પિટલ નવી હોસ્પિટલમાં શિફ્ટ થશે ત્યાં આપના મેડિસિન વોર્ડનું શિફ્ટ કરવાનું તૈયારી છે